नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू हिरेन जीवाणी। आज आप धोरण दस में विज्ञान में पाठ नंबर एक रासायणिक प्रक्रिया अने समीकरण विषय अभ्यास करवाना छे। तो आ पाठनी शुरुआत करिए ए पेला धोरण दस की अंदर बोर्ड में पूछाता प्रश्नों की अने एना मार्कनी चर्चा करिए। तो धोरण दस की अंदर आ पाठ में चार मार्कनो प्रश्न चार मार्कनो पूछातो हुए छे, जेनी अंदर त्रण मार्कनो एक प्रश्न अने एक मार्कनो एक टूंको प्रश्न पूछाय छे। मार्कनी दृष्टि वेटेज बहु सारू एवुं छे, पाठ पण नानो छे अने एकदम सरळ छे। तो आ पाठनी शरुआत माटे आपणे धोरण नौमां ज्यांथी अधूरू राखेलू हतुं ત્યાંથી જ આ પાઠની શરૂઆત થશે। તો ધોરણ નવમાં આપણે એક પાઠની અંદર તત્વો વિશે માહિતી લીધી હતી, મિશ્રણ બનાવ્યા હતા અને એમાંથી જ સંયોજનો પણ જુદા જુદા બનાવતા હતા। અને એક પાઠની અંદર આપણે છેલ્લે અભ્યાસ કર્યો હતો પાઠ નંબર ત્રણની અંદર। તો ત્રીજા પાઠમાં ભૌતિક અને રાસાયણિક ફેરફારની માહિતી મેળવી હતી। તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર શું છે તો યાદ દેવરાઈ દઉં ખાલી કે ભૌતિક ફેરફાર એટલે કે પદાર્થની બાહ્ય અવસ્થામાં ફેરફાર જેને આપણે જોઈ શકીએ છીએ। જેમ કે એક ઉદાહરણ લઈએ તો પાણી, આપણે ઘરે પાણી હોય તો પ્રવાહી અવસ્થામાં જોવા મળે આપણે, પણ જ્યારે એ જ પાણીને આપણે ફ્રીજમાં રાખશું ફ્રીઝરની અંદર થોડા સમય બાદ એ જ પાણીનું રૂપાંતર બરફમાં થઈ જાય છે। તો બરફ એક આપણા માટે ઘન અવસ્થા છે મિત્રો। એ જ પાણીને આપણે ગરમ કરીએ છીએ તો ગરમ કરશું એટલે કે એનું વરાળમાં રૂપાંતર થાય છે। વરાળ એટલે આપણે ભૌતિક અવસ્થા તરીકે એને વાયુ દર્શાવી છે। પાણીની જુદી જુદી ભૌતિક અવસ્થાઓ હતી, ઘન પ્રવાહી અને વાયુ। ઘણા બધા પદાર્થોમાં કલર પરિવર્તન જોવા મળતા હોય છે, તો રંગ પરિવર્તન થાય તો એ પણ શું છે, એક ભૌતિક ફેરફાર છે। પદાર્થના આપણે આકાર બદલતા હોઈએ છીએ તો આકાર બદલવું એ પણ એક શું છે, ભૌતિક ફેરફાર। ભૌતિક ફેરફાર દરમિયાન પદાર્થ પોતાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ ક્યારેય ગુમાવતો નથી, એવો આપણે અભ્યાસ કરી લીધો છે। જ્યારે રાસાયણિક ફેરફારની વાત થાય તો રાસાયણિક ફેરફાર દરમિયાન કોઈ પણ પદાર્થ લીધો છે આપણે, એ પદાર્થમાંથી એક બીજો પદાર્થ તૈયાર થશે અને જે નવો પદાર્થ તૈયાર થાય છે એ નવા પદાર્થની અવસ્થાઓ પણ બદલી શકતી હોય છે, એના રંગો પણ બદલતા હોય છે અને એની સાથે સાથે એના આકાર પણ બદલતા હોય છે। પણ સૌથી અગત્યની વાત હોય છે રાસાયણિક ફેરફારની અંદર કે જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે પદાર્થે પોતાના જૂના તમામ ગુણધર્મો ગુમાવીને કંઈક નવા ગુણધર્મો ધારણ કરે છે। જેને આપણે એક સામાન્ય ઉદાહરણ તરીકે કીધું હતું કે કોઈ પણ પ્રક્રિયા કે કોઈ પણ પદાર્થ નવો બની જાય ત્યારે પાછો જૂનો પદાર્થ એમાંથી તૈયાર થઈ શકતો ન હોય, તો આપણે એને કીધા હતા રાસાયણિક ફેરફાર। જેમ કે ઉદાહરણ લઈએ કે લોખંડનો કાટ લાગવું, તો કાટ લાગી જાય તો એ કાટમાંથી પાછું આપણે લોખંડ મળતું નથી, તો એ રાસાયણિક ફેરફાર છે। દૂધમાંથી દહીં બનવું, તો દૂધમાંથી દહીં બની જાય તો દહીંમાંથી પાછું આપણે દૂધ મળતું નથી, એ રાસાયણિક ફેરફાર છે। આ ફેરફારની વાત કરી હતી, હવે આપણે વાત કરવાની છે એના વચ્ચેની જે ઘટના હતી કે એ ફેરફાર થાય એ ઘટનાને શું કહેવાય। તો એ જે ફેરફાર થાય છે કે લોખંડમાંથી લોખંડનો કાટ બની જાય છે, એ વચ્ચેની જે ઘટના રહી, પ્રોસેસ જે રહી કાટ બનવાની, એ જે પ્રોસેસ રહી એ પ્રોસેસને કહેવાય છે રાસાયણિક પ્રક્રિયા। કે રાસાયણિક પ્રક્રિયા થશે લોખંડમાં અને રાસાયણિક પ્રક્રિયા થયા પછી બને છે લોખંડમાંથી કાટ। રાસાયણિક પ્રક્રિયા થાય છે ક્યાં, તો દૂધમાં, દૂધમાંથી દહીં બને છે। રાસાયણિક પ્રક્રિયા વગર આ એક પણ વસ્તુ શક્ય છે નહીં, એટલે કે દરેક જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા બનતી હોય છે। તો આપણા જીવનની અંદર રાસાયણિક પ્રક્રિયા આપણે કેટલી જગ્યાએ જોવા મળે, ઘણી બધી જગ્યાએ, જેમ કે આપણી આસપાસ જ હોય છે રાસાયણિક પ્રક્રિયા। સામાન્ય ઉદાહરણ, હું શ્વાસ લઉં છું, તમે લ્યો છો શ્વાસ, તો શ્વાસની અંદર આપણે બધાને ખબર છે હવામાંથી આપણે ઓક્સિજન લઈએ છીએ અંદર, જ્યારે ઉચ્છવાસમાં હવા બહાર કાઢીએ છીએ તો ઓક્સિજન નથી મળતો આપણે, આપણે શું મળે છે ત્યાં, તો કાર્બન ડાયોક્સાઇડ। તો ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બન્યો, તો અહીંયા પણ શું થઈ છે, રાસાયણિક પ્રક્રિયા થઈ છે, કંઈક નવો પદાર્થ આપણી સામે મળ્યો છે। એ જ રીતના આપણા ખોરાકનું પાચન થાય, તો રોટલીમાંથી આપણું શરીર પાચન દરમિયાન કાર્બોદિત બનાવશે, એ કાર્બોદિતમાંથી ગ્લુકોઝ બને છે, ગ્લુકોઝમાંથી આપણું શરીર ઉર્જા મેળવે છે। આ બધા જ ભાગ રહ્યા શું છે, રાસાયણિક પ્રક્રિયા છે।
जे रासायणिक फेरफार थाता होय छे दरेके दरेक पदार्थनी अंदर, एक नवो पदार्थ आपणी सामे तैयार करीने मुकता होय छे, जेना फेरफारना उदाहरण आपणे घणा बधा જોયેલા હતા। પાછા અહીંયા આપણે પણ પાઠની અંદર બહુ નાના અને સામાન્ય ઉદાહરણો જોવાના છે, જેની અંદર તમે ટેક્સ્ટબુકમાં જોઈશો તો પ્રવૃત્તિ નંબર એક આપેલી છે, જેમાં તમને કીધું છે મેગ્નેશિયમની પટ્ટી લ્યો, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવું। મેગ્નેશિયમની પટ્ટી એટલે કે નાની એવી સામાન્ય દીવાસળી જેવી હોય છે, જેને તમે થોડુંક તાપમાન આપો તો ધાતુ હોવા છતાં એ સળગી ઉઠે છે, એ પોતાનો ગુણધર્મ છે। ધાતુ હોવા છતાં એ સળગી ઉઠે છે અને એ સળગશે, જો તમે મિત્રો જોયું ન હોય એને સળગતા ક્યારેક, તો તમે દિવાળીના ફૂલઝર જોઈ શકો છો, દિવાળી જે ફૂલઝર સળગાવતા હોય એક વખત તાપમાન આપી દો ને એ ફૂલઝર સતત સળગા રાખશે જ્યાં સુધી એનો જથ્થો પૂરો થઈ જાય નહીં ત્યાં સુધી, જેની જ્યોત પણ વચ્ચે એકદમ જગારા મારતી જ્યોત હોય છે। તો મેગ્નેશિયમની પટ્ટી પણ એ ફૂલઝરની માફક જ વચ્ચે જગારા મારતી જ્યોત સાથે સળગી ઉઠે છે, અને સળગે અને આખે આખી પટ્ટી પૂરી થઈ જાય તો એની મેગ્નેશિયમની પટ્ટીમાંથી એક પાવડર બની જાય છે, જેને કહેવાય મેગ્નેશિયમની રાખ કહેવામાં આવે। હકીકતમાં એ રાખ એટલે શું છે, એ પટ્ટીને સળગાવી તો અહીંયા પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ છે, કે જ્યારે તમે મેગ્નેશિયમને સળગાવો છો ત્યારે કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે છે, અને મેગ્નેશિયમ હવામાંથી ઓક્સિજન લે છે અને એ ઓક્સિજન સાથે સંયોજાય અને એક નવો પદાર્થ તૈયાર કરે છે, અને એ જે નવો પદાર્થ તૈયાર થાય છે એને કહેવામાં આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેનું આણ્વીય સૂત્ર છે MgO। મેગ્નેશિયમ ઓક્સાઇડ તૈયાર થાય છે, જેને આપણે કહીએ છીએ રાખ, જે એક રાસાયણિક પદાર્થ છે, નવો પદાર્થ છે। હવે આ રાખમાંથી પાછો આપણે મેગ્નેશિયમ મળવાનો નથી, તો એક રાસાયણિક પ્રક્રિયા થઈ છે, તો ઘન અવસ્થાની એક નક્કર પદાર્થ હતો એમાંથી પાવડર તૈયાર થઈ ગયો આપણે, જ્યાં મેગ્નેશિયમની પટ્ટી સળગે ત્યારે આપણે ઉષ્મા પણ આપે છે, જે એક રાસાયણિક પ્રક્રિયાનો ભાગ બન્યું। એ જ રીતના આપણે બીજી વાત કરીએ તો બીજો ઉદાહરણ પણ તમને પ્રવૃત્તિ નંબર બે આપેલી છે, જેની અંદર પોટેશિયમ નાઇટ્રેટ અને લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ જો બંનેના મિશ્રણને ભેગા કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાથી એક નવો પદાર્થ બને છે, જે પદાર્થ હોય છે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ, જ્યાં પદાર્થના રંગ પરિવર્તન જોવા મળે છે, પીળા રંગનું બની જાય છે, જે રાસાયણિક પ્રક્રિયાનો ભાગ છે, જ્યાં રંગ પણ બદલી શકે છે। ત્રીજી પ્રવૃત્તિ આપણે અહીં આપેલી છે કે હાઇડ્રોક્લોરિક અથવા તો સલ્ફ્યુરિક એસિડની અંદર દાણાદાર ઝીંક નાખો, ઝીંક ઘન અવસ્થાનું છે, એસિડની પ્રવાહી અવસ્થાનું છે, હવે એસિડમાં જો તમે ઝીંક નાખશો તો અહીંયા વાયુના પરપોટા નીકળે છે, અને એ વાયુના પરપોટા નીકળે છે તો અહીંયા અંદર એક નવો વાયુ તૈયાર થાય છે, જે વાયુ હોય છે હાઇડ્રોજન વાયુ। તો આ બધી રહી એક રાસાયણિક પ્રક્રિયા છે, અને દરેક રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ જૂના ગુણધર્મ ગુમાવશે અને એક નવા ગુણધર્મ શું કરે છે, પ્રાપ્ત કરી લે છે। તો આ રાસાયણિક પ્રક્રિયાના જુદા જુદા ઉદાહરણો હતા। હવે આપણા રોજિંદા જીવનમાં આવી કેટલી બધી એ પ્રક્રિયાઓ બનતી હોય છે, આપણી આસપાસ આપણે જોવા મળતી હોય છે, પણ આપણે અભ્યાસ કર્યો ન હોય એટલે ખ્યાલ હોતો નથી। હવે આ પાઠનું નામની વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ એવું નામ આપેલું છે, તો આપણી આસપાસ અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ બને છે, તો અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ બનતી હોય છે તો એનો અભ્યાસ કરવા માટે એને ટૂંકા સ્વરૂપમાં દર્શાવવું બહુ જરૂરી બની જાય છે, અને જ્યારે એને ટૂંકા સ્વરૂપમાં દર્શાવવું બહુ જરૂરી બને છે મિત્રો, ત્યારે એક નવી પદ્ધતિ વિકસાવી જેને નામ આપ્યું છે સમીકરણ। જેમ કે આ જ મેગ્નેશિયમની પ્રવૃત્તિ મારે આખી બોલવી પડી કે એક મેગ્નેશિયમની પટ્ટી લીધી, આ મેગ્નેશિયમની પટ્ટીને શું કર્યું મેં, તો હવાની હાજરીમાં સળગાવી, સળગાવી તો મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મને તૈયાર મળે છે। હવે આ જ બે લીટીનું વર્ણન પ્રક્રિયાનું છે, જેને ટૂંકમાં દર્શાવવા માટેના સમીકરણનો ઉપયોગ કરી છે, જે સમીકરણ હું અહીંયા લખું એક ઉદાહરણ માટે, જે આપણે આગળ શીખશું કે મેગ્નેશિયમની પટ્ટી લીધી, હવે Mgનો અર્થ એ જ થાય કે Mg એટલે મેગ્નેશિયમ તત્વનું નામ છે, આ એની સંજ્ઞા છે ટૂંકું થયું, એને હવાની હાજરીમાં હવામાંથી શું મળશે, ઓક્સિજન, અને હવામાં ઓક્સિજન ફરજિયાત કયા સ્વરૂપે હોય, O2 સ્વરૂપે, આ બંને ભેગા મળ્યા, ભેગા મળ્યા એટલે અહીંયા કરવાનો છે સરવાળો, બંને ભેગા મળ્યા તો બંને વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ, પ્રક્રિયાને અહીંયા દર્શાવવામાં આવશે એરા સ્વરૂપે, એરાની સંજ્ઞા ફરજિયાત આજ વાપરવાની છે આપણે, એરા સ્વરૂપે દર્શાવો, અને બંનેનું શું, તો બંનેનું મેગ્નેશિયમ ઓક્સાઇડ।
आ समीकरण जे बे लीटीनुं वर्णन हतुं ए वर्णनने आपणे एकदम टूंकमां पतावी शकीए, जे रासायणिक प्रक्रियानो टूंकमां दर्शाववानी रीत हती। तो आ रासायणिक प्रक्रिया दरमियान घणा बधा फेरफारो थता होय छे, प्रस्तावनामांथी बहु ओछा प्रश्नो पूछाता होय। तो आनी आपणे वधु चर्चा करवाने बदले जे अगत्यनी बाबत छे एनी चर्चा करीए। तो अहींया दरेक जग्याए तमारे समीकरण लखवाना छे अने समीकरणनी अंदर एक पण नानी भूलने स्वीकारवामां आवती नथी। जो तमे एक पण नानी भूल करशो तो तमने एना मार्क मळता नथी, तमना मार्क कपाई जाशे। जेम गणितनी अंदर आपणे जोता होय तो क्यांक आपणे प्लस माइनसनी निशानी करता भूली जाय अने आगळना बधाय जवाब आपणा ખોટા થઈ જતા હોય છે। એ જ રીતના અહીંયા પણ છે, જો તમે એક નાના મોટી સંખ્યાનો ફેરફાર કરી નાખશો અણુસૂત્ર લખવામાં, તો એ સંજ્ઞામાં ફેરફાર કરશો તમે તો તમને અહીંયા માર્ક મળતા નથી, કારણ કે સંજ્ઞા ખોટી તો જવાબ તમારો સંપૂર્ણપણે ખોટો થઈ જશે। એટલે કે જવાબને સાચો લખવા માટે સંજ્ઞા પૂરેપૂરી સાચી લખવી જરૂરી બને છે, અને સંજ્ઞા પૂરેપૂરી સાચી લખવી જરૂરી બને છે તો આ સંજ્ઞા લખવા માટે ધોરણ 9નો અભ્યાસ તમારે યાદ કરવો પડશે। ધોરણ 9ની અંદર પાઠ નંબર 4, તો પાઠ નંબર 4ની અંદર તમે તત્વોની માહિતી લીધી છે, જ્યાં 1-20 તત્વો હતા। 1-20 તત્વોની ઇલેક્ટ્રોન રચના સાથે એની સંયોજકતા પણ પાકી કરવી બહુ અગત્યની છે। એ જ રીતના પાઠ નંબર 3ની અંદર આપણે શીખ્યા હતા, પાઠ નંબર 3 જેની અંદર પરમાણુ અને અણુ, તો અણુ સૂત્ર બહુ અગત્યના છે આપણા માટે, અને અણુ સૂત્ર બનાવવા માટેની એક રીત તમે શીખા છો, જેની અંદર ધન આયન અને ઋણ આયન હતા। તો ધન આયન અને ઋણ આયન જેને ચોકડી લગાવીને તમે અણુ સૂત્ર જુદા જુદા પ્રકારે તૈયાર કર્યા હતા, એ જ રીતે હું આજે અહીંયા સામાન્ય યાદ દેવડાવી દઉં અને યાદ કરાવી દઉં, એટલા માટે જેથી કરીને 1-20 તત્વો તમે પાકા કરો અને પાઠ નંબર 3માં આવેલા ધન આયન અને ઋણ આયનને તમે પાકા કરો, જેથી કરીને આપણા અણુસૂત્ર એક પણ ખોટા પડી શકે નહીં। કારણ કે જો અણુસૂત્ર આપણા સાચા બની જશે તો પાઠ નંબર 1ની વાત નથી, આગળના 3 પાઠની અંદર પણ એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે। અને જો આગળના 3 પાઠની વાત કરતા હોય કે 4 પાઠની વાત કરી તો અણુસૂત્ર ખોટા પડશે તો આપણા તમામ પ્રશ્નો ખોટા પડવાના છે। જો તમામ પ્રશ્ન ખોટા પડવાની શક્યતા વધી જતી હોય આપણી, તો એનો મતલબ એવો થાય માત્ર આપણા 4 માર્ક નથી જતા, સૌથી મોટામાં મોટું વેટેજ કેમિસ્ટ્રીનું છે 25 માર્ક, જે માર્ક ક્યારેય જવા દેવાના આવતા નથી। એટલે કે અણુસૂત્ર આપણા માટે બહુ અગત્યના છે, જેને પાકા કરવાના, વધુ ને વધુ અણુસૂત્ર આવશે તો પાકા કરવા શક્ય નથી। તો ધોરણ 9ની રીતને આપણે યાદ કરી લો, ભૂલી ગયા હોય તો એની રીત યાદ કરો કે કોઈ પણ તત્વ 1-20 તત્વોમાંથી જ વધુ ને વધુ પૂછાય છે, થોડાક નવા તત્વો ધન આયન ઋણ આયનની અંદર તમને આપેલા છે। તો હું અહીંયા જેટલા અણુસૂત્ર બોલ્યો મેં અહીંયા લખ્યા છે, હવે તમારે કેમ એને લખવાના? તો તમારે પાકા કરવાના ધન આયન ઋણ આયન, જો એ આવડી જશે તો અણુસૂત્ર આપોઆપ સાચા બની જશે અને એનાથી ઘણા બધા અણુસૂત્ર બની જશે આપણા, થોડાક પાકા કરવાના છે। તો મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવી રીતના બન્યું? તો મેગ્નેશિયમ જેની સંજ્ઞા શું હતી? Mg। ઓક્સાઇડ એટલે કે ઓક્સિજનની સંજ્ઞા શું થાય છે? ઓ। નિયમ પ્રમાણે પહેલાં ધન આયન હોય પછી ઋણ આયન હોય। અણુસૂત્ર સાચું કેમ બનાવું? તો અણુસૂત્ર સાચું બનાવવા માટે આયનનો ઉપયોગ કરવાનો। મેગ્નેશિયમ પોતાની સંયોજકતા લખો 2 છે, ઓક્સિજન જેની સંયોજકતા છે -2, જો સરખી સંયોજકતા હોય તો +2 અને -2 નીકળી જશે અને અણુસૂત્ર બનશે MgO। નીકળી ગયા એનો મતલબ એવો થાય કે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન આપ્યા અને ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન લીધા, કાંઈ વધઘટ અહીંયા રહેતું નથી, એટલે બે જોડાઈ જશે, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે। આવું જ મેં એક બીજું ઉદાહરણ આપ્યું હતું, જેમ કે લેડ નાઇટ્રેટ। તો લેડ નાઇટ્રેટ, લેડ એટલે કે Pb, નાઇટ્રેટ, નાઇટ્રેટ એટલે કે NO3, જ્યાં લેડની સંયોજકતા છે +2, નાઇટ્રેટની સંયોજકતા છે -1, એટલે કે લેડને 2 ઇલેક્ટ્રોન આપવાના છે, નાઇટ્રેટને 1 ઇલેક્ટ્રોન લેવાનો છે। તો અણુસૂત્ર શું બનશે અહીંયા? તો 2ની સંયોજકતા એક સરખી જોવા મળતી નથી, જ્યારે એક સરખી જોવા ન મળે ત્યારે ચોકડી લગાવો। તો ચોકડી મારો તો લેડ Pb, કેટલા લેડ લેવાના છે? 1 લખવાની જરૂરિયાત રહેતી નથી,
જ્યારે નાઇટ્રેટ આખું સૂત્ર ભેગું છે, નાઇટ્રેટ એટલે NO3 સાથે છે, બહુ પરમાણવીય આયન છે, વધુ પડતા પરમાણુ ભેગા થઈને એક આયન બનાવ્યું છે. જ્યારે વધુ પડતા પરમાણુ ભેગા થઈને એક આયન બનાવે ત્યારે એની સંખ્યા બધી એક સાથે લખવાની, એક સાથે લખવાની એટલે શું કરવાનું, કૌંસમાં દર્શાવવાની. જો એક હોય તો કૌંસ કરવાની જરૂર રહેતી નથી, પણ આપણી પાસે અત્યારે એક નથી. કેટલા મળે છે નાઇટ્રેટ? બે મળે છે, બે નાઇટ્રેટ મળે છે. તો નાઇટ્રેટના બે ક્યાં લખવાના? નીચે, જે પણ ધોરણ 9માં શીખી ગયા છીએ આપણે, છતાં યાદ દરી દો. આ બે રેઈ કોના છે? તો આ બે રેઈ ઓક્સિજનના અને આ બે રેઈ નાઇટ્રોજનના છે. લેડને એ બે લાગુ પડતા નથી. આવજું નામ બોલ્યો તો બીજું, લેડ આયોડાઇડ. તો મિત્રો એનું પણ જોઈ લઈ, લેડ આયોડાઇડ. લેડ એટલે બેબી, આયોડાઇડ એટલે આયોડિન. બેની સંયોજકતા યાદ કરી તો લેડની સંયોજકતા પ્લસ બે છે, આયોડિનની સંયોજકતા છે માઇનસ એક. બેની અલગ અલગ પ્રકારની એવી સંયોજકતા, તો પાછું કયું કામ કરવાનું છે આપણે? ચોકડી કરવાની. તો પાછી આપણે ચોકડી કરશું તો લેડ કેટલા મળશે મને? એક જ. તો એક લખવાની મારે જરૂરિયાત રહેતી નથી. આયોડિન કેટલા મળશે મને? બે. તો I2, કારણ કે આ એકલો છે એટલે કૌંસ કરવાની જરૂરિયાત રહેતી નથી. બહુ પરમાણુ આયન એક કરતાં વધુ હોય તો આપણે કૌંસ કરવાની જરૂરિયાત રહેશે, નહીંતર કૌંસ કરવાની જરૂરિયાત રહેતી નથી. હવે કૌંસ ન કરવું પડે એના માટેનું એક ઉદાહરણ લઈ હવે. જેમ કે ઉદાહરણમાં હતું આપણું ઝીંક સલ્ફેટ, તો ઝીંક એટલે ZN, સલ્ફેટ એટલે SO4. બેની સંયોજકતાનો વિચાર કરી તો ઝીંકની સંયોજકતા છે પ્લસ બે અને સલ્ફેટની સંયોજકતા છે માઇનસ બે. ઝીંક બે ઇલેક્ટ્રોન ગુમાવશે, સલ્ફેટ બે ઇલેક્ટ્રોન મેળવશે. બેની સંયોજકતા કેવી થઈ ગઈ છે મિત્રો? સરખી. સરખી થઈ ગઈ છે તો ચોકડી લગાવવાની જરૂર રહેતી નથી. જો ચોકડી લગાવવાની જરૂર નથી રહેતી તો બે એક એક જ લખવાના છે. તો ઝીંક પણ એક વખત લખવાનું, સલ્ફેટ પણ કેટલી વખત લખવાનું? એક વખત. તો SO4 એક વખત લખવાનું છે, એટલા માટે અહીંયા મેં કૌંસ કરેલો નથી. જો સલ્ફેટ બે વખત લખવો પડતો હોત મારે તો હું કૌંસ કરેત. જેમ કે અહીંયા આપણે નાઇટ્રેટમાં એવું કામ કર્યું છે કે નાઇટ્રેટ મારે બે વખત લખવાનો હતો, તો નાઇટ્રેટને એમને કૌંસમાં રાખીને 12 કેટલા કર્યા છે? બે. મિત્રો ક્યારેય પણ કૌંસની 12 કે એની ઉપર કે એની બાજુમાં બે લખવાના છે નહીં. ખાસ યાદ રાખજો, જે પરમાણુની સંયોજકતા તમે ચોકડી લગાવો એ સંયોજકતાની સંખ્યા ફરજિયાત ક્યાં લખવાની છે? નીચે જ લખવાની રહેશે, ક્યારેય આજુબાજુમાં કે ઉપર લખવાની છે નહીં. હજી એક ઉદાહરણ લઈએ આપણે, જેમ કે સોડિયમ ઓક્સાઇડ. તો સોડિયમ એટલે NA, ઓક્સાઇડ એટલે કે O. તો સોડિયમની સંયોજકતા છે પ્લસ વન, ઓક્સાઇડની સંયોજકતા છે માઇનસ બે. બે સંયોજકતા મિત્રો અલગ અલગ આવી ગઈ છે, અલગ અલગ આવી છે. તો પાછી આપણે ઉપરના ઉદાહરણની જેમ ચોકડી મારશું. ચોકડી લગાવશું તો સોડિયમ કેટલા વાપરવા પડશે મારે? બે વાપરવા જોશે, નીચે સંખ્યા લખી છે. ઓક્સિજન કેટલા લખવાના છે મારે? એક. તો એક લખવાની કાંઈ જરૂરિયાત રહેતી નથી. તો આ રીતને આપણે અણુસૂત્ર બનાવશું. જો અણુસૂત્ર આપણા સાચા બનશે તો આપણે સમીકરણ લખવામાં સરળતા રહેશે, કારણ કે સમીકરણમાં આપણે અણુસૂત્રો જ લખવાના છે. ઘણા એના મનમાં પ્રશ્ન થાય કે હવે અહીંયા સરવાળો કરી નાખે તો MgO2 અહીંયા લખી નાખે MgO2, તો અહીંયા O2 લખી નાખશો તમે તો અહીંયા ગણિતનો સરવાળો કરવાનો છે નહીં મિત્રો, કારણ કે સરવાળો કરવો હોય તો અહીંયા બરાબર મૂકવા પડે. અહીંયા સરવાળા નથી થતા, અહીંયા શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા. એટલે કે રોજિંદા જીવનમાં વ્યવહારની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એનું વર્ણન નથી કરવું, એટલા માટે આપણે એને ટૂંકમાં લખવાની એક રીત છે. એટલે કે રીતની અંદર જે વસ્તુ બને છે એ જ વસ્તુ આપણે અહીં લખી શકશું. આપણી રીતે આપણે કાંઈ અહીંયા ઉમેરી શકતા નથી, કે ગણિતના સરવાળાની જેમ સરવાળા પણ કરવાના છે નહીં, જે આપણે આગળના અભ્યાસમાં શીખશું. પણ અભ્યાસ કરવા માટે, રાસાયણિક સમીકરણ માટે તમને સંયોજન અથવા તો આણ્વીય સૂત્ર આવડવા ખાસ જરૂરી છે, અને આ બંને માટે તમારે જરૂરી બનશે 1-20 તત્વોના નામ અને સંજ્ઞા, અને એની સાથે ધનાયન અને ઋણાયન.
एक थी वीस तत्वोनी संज्ञा धोरण नौ ना पाठ नंबर चार में तमने मळशे। अने अणुसूत्र अणु धनायन अने ऋणायन तमने पाठ नंबर त्रण नी अंदर मळशे। जो तमारी पासे नहीं होय तो हूँ तमने पीडीएफ पण मोकली आपीश जेथी करीने तमे एमांथी जोईने पाका करी शको। मित्रों दरोजे दरोज आने वारंवार वाँचवाथी ज याद रहेशे, नहींतर आ याद रहेशे नहीं, टूंका समय की अंदर पाछा तमने भूलाई जाए छे। घणा बधा मित्रों धोरण नौ में पाका कर्या छे, आपणे बधाए तो पाका कर्या छे, पण जो आपणे याद करवानो प्रयत्न करशुं तो आजे आपने भूलाई गया हशे, एटले के लांबो समय निकली गयो छे। लांबा समय दरमियान आपणे याद नथी कर्या तो भूलाई गया छे तो एने पाछा आपणे याद करवाना छे। पाठ पहेला लेवानुं कारण ज ए छे કે જેથી કરીને હજી વધુ પડતો અભ્યાસ આપણો ચાલુ નથી થયો ત્યાં સુધીમાં આપણે આ જે કંઈ જૂના અભ્યાસોની જરૂર છે ધોરણ નવના અભ્યાસની, એ ધોરણ નવના અભ્યાસ માટે આપણે થોડોક સમય કાઢી શકીએ અને થોડોક સમય કાઢીને આપણે વારંવાર આનું વાંચન કરી લઈશું। 10 થી 15 દિવસ સુધી એનું વારંવાર આપણે વાંચન કરશું ત્યારે આપણે ધીમે ધીમે અણુસૂત્ર બનાવતા સરળતાથી આવડી જશે, કારણ કે પાઠના માટે અગત્યની વસ્તુ જ રસાયણ વિજ્ઞાનની અંદર આણ્વીય સૂત્રો છે, એના સમીકરણો છે। आ पाठ में समीकरण शीखवाना छे, आवनारा त्रण पाठनी अंदर आपणे डायरेक्ट समीकरणना उपयोग करवाना छे, एटले के दरेक टॉपिकनी अंदर बे त्रण त्रण पांच पांच समीकरणों आपने मळशे। हवे ए समीकरण जो खोटा पड़शे तो आपने कोईपण प्रकारना मार्क मळी शकता नथी, एटले के धीमे धीमे हजी अभ्यास बधाय विषयनो पूरो चालू नथी थयो त्यां सुधीमां आपणे पहेलुं काम आ तत्वोने पाका करवानुं करशुं। जो तमने आ तत्वो पाका करीने आपशो तमने धनायन ऋणायन आवडी जशे, તમે અણુસૂત્ર બનાવતા શીખી જાઓ, હું તમને પ્રશ્ન પાકા કરતા શીખડાવીશ, બધાય પ્રશ્ન પાકા કરતા તમને આવડશે, સરળતાથી આવડી જશે અને એક પણ માર્ક કપાશે નહીં। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, સમીકરણ હવે આપણે આવતા લેક્ચરમાં લઈશું।